નમસ્કાર, ખેતીમાં આપનું સ્વાગત છે. હું છું પ્રજ્ઞા. આજે આપણે ખેતીમાં વાત કરીશું યાંત્રિકીકરણની. ખેતીમાં દિવસે દિવસે અવનવી શોધો થઈ રહી છે. આ શોધોના કારણે ખેતી વધુને વધુ સરળ બની રહી છે, તેમજ અત્યારે માણસોનો પણ સમસ્યા તેને સતાવી રહી છે. ત્યારે માણસો ઓછા હોય અને વધુને વધુ ખેતી કરી શકાય તે માટે યંત્રો ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોને વીજળી ટાઈમસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા ખેતીમાં આપવાના પાણીનું સમયપત્રક બનાવી દેવાયું છે, જે અંતર્ગત એક અઠવાડિયું દિવસે અને એક અઠવાડિયું રાત્રે વીજળી આવે છે, જેના કારણે ખેડૂતોએ પોતાના પાકને પિયત કરવા માટે તે પ્રમાણે આયોજન કરવું પડે છે. રાત્રે વીજળી આવવાની હોય ત્યારે ખેડૂતે રાતભર જાગીને પિયત કરવું પડે છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવામાં ખેડૂતો માટે એક ઉપયોગી સાધન માર્કેટમાં આવી ગયું છે, એનએમસી જુનિયર નામના. આ મશીનમાં ડેટા ફિટ કરી દેવામાં આવે પછી ખેડૂતોએ પિયત કરવા ખેતરમાં જવાની જરૂર નથી. મશીનની મદદથી જાતે જ વીજળી આવવાના ટાઈમે વાલ ચાલુ થઈ જાય છે અને નક્કી કરેલા સમયે બંધ થઈ જાય છે. આ મશીન ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પર જ લાગુ પડે છે, જેથી ડ્રીપ હોવી ફરજિયાત છે. વળી ડ્રીપમાં ખાતરો ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવા તે પણ ફિટ કરી દેવાથી એની જાતે જ ખાતર યોગ્ય જથ્થામાં પાકમાં પહોંચી જાય છે. આમ ખેડૂતો કોઈ પણ જાતની મજૂરી કર્યા વિના જ પિયત અને ખાતર પાક સુધી યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં પહોંચાડી શકે છે. તો ચાલો જોઈએ આ મશીન કેવી રીતે કામ કરે છે. પાણી ફિલ્ટર થઈને અહીંયા આવે છે. હવે સિસ્ટમ અહીંયાથી પાણીને એક્સેપ્ટ કરી જે 15 દિવસના પ્રોગ્રામ મેં ફીડ કરેલા છે ખાતરના અને પાણીના, ક્રોપની જરૂરિયાત પ્રમાણે તે પ્રમાણે સિસ્ટમ પાણી ખેતરમાં સેન્ડ કરશે ખાતર સાથે લઈને. તે 15 દિવસ સુધીના ફીડ કર્યા છે. હવે એમાં 15 દિવસ પછી ટેમ્પરેચરની વધઘટ થતા એમાં વધારો કે ઘટાડો કરવાની જરૂર હોય તો પાછો પ્રોગ્રામમાં ફેરફાર કરવો પડે છે અને ચાલે છે. આ સિસ્ટમનું મેનુ છે, એમાં પ્રોગ્રામિંગ, મેન્યુઅલ, એલાર્મ, હિસ્ટ્રી, ટેસ્ટ, સેટઅપ, કોન્ફિગ અને ઇન્સ્ટોલ મોબાઈલની જેમ. આમાં પણ 6-7 ડિવાઇસીસ આપેલી છે. એમાંથી આપણે ઇરિગેશન અને ફર્ટિગેશનના ઓટોને ડિવાઇસ મેનલી વાપરીએ છીએ. હવે આ સિસ્ટમમાં આ ત્રણ જે નળી આવી છે એ ખાતર લઈને આવે છે. બાજુમાં ફર્ટિગેશન રૂમ છે. ફર્ટિગેશન રૂમમાંથી આપણા ખાતરના જે ઇરિગેશન સાથે પ્રોગ્રામ સેટ કર્યા છે તે પ્રમાણે ખાતર અંદર ક્રોપ વાઇઝ ઉમેરાશે અને ફાર્મમાં જશે. ઇરિગેશન અને ફર્ટિગેશન પ્રોગ્રામ સેટ કરવા માટે મેનુ દબાવી સર્વપ્રથમ પ્રોગ્રામિંગનો ઓપ્શન સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા પછી એન્ટર કરીએ તો ઇરિગેશન પ્રોગ્રામ આવશે. ઇરિગેશનમાં જે એન્ટર કરવાથી પ્રોગ્રામ નંબર 1. હવે તમારે ફિલ્ડમાં ઓટોમેટિક વાલ લગાવેલા છે એ પ્રમાણે સેટિંગ કરવાનું રહેશે. એ સેટિંગ કરવા માટે ખેતરમાં જે વાલ લગાવ્યા છે એના નંબર ઓલરેડી આવેલા છે. પ્રોગ્રામ સેટ કરવા માટે જે વાલ લગાવવાનો છે તે સૌપ્રથમ એક નંબરનો વાલ એન્ટર કરશો. એની સાથે બીજો જે બી વાલ ચલાવવો છે ફરી એન્ટર કરીને પ્લસ કરીશું. બીજો 2 નંબરનો વાલ ચલાવવો છે, એન્ટર કરશું. આ બે વાલની એક શિફ્ટ થઈ એના પછી બીજી શિફ્ટ ચલાવવા માટે બીજા બે વાલ સિલેક્ટ કરવાના રહેશે. તેમાં 5 નંબર પ્લસ 3 નંબર. આ વાલ શિફ્ટ સેટિંગ થઈ ગયું. હાલમાં હવે વોટર રન ટાઈમ છે. રન ટાઈમમાં આપણે 2 અને 3 નંબરના વાલ કેટલા કલાક ચલાવવા છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણો 8 કલાકનો શિડ્યુલ છે. 2 શિફ્ટ 4-4 કલાક માટે ચલાવી છે. 4 નંબર 4 કલાક થશે. એ જ રીતે બીજી શિફ્ટમાં 4 કલાક. ત્યારબાદ એની સાથે ફર્ટિગેશન ચલાવવાના હોય છે, ડોઝિંગ પ્રોગ્રામ. તો ડોઝ એની સાથે જ ચાલે છે, લાઈવ ફર્ટિલાઇઝર. તો એ ચલાવવા માટે 4 કલાકનો પ્રોગ્રામ છે પાણીનો. એની સાથે 4 કલાક ફર્ટિલાઇઝર ચાલશે, એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ 7 દિવસનો પ્રોગ્રામ તમારો હોય છે. 7 દિવસના પ્રોગ્રામમાં 7-7 દિવસની
ડોઝિંગ સિસ્ટમ આવેલી છે કે એમાં તમારે કેવી રીતે ચલાવવું. તો પહેલા દિવસે આપણે ચલાવવું છે પાણી સાથે ચલાવવાનું છે. પાણી સાથે ચલાવવા માટે ત્રણ ઓપ્શન આવેલા છે કે એકલું પાણી ચલાવવું છે, ડોઝિંગ સાથે ચલાવવું છે. ડોઝિંગ સાથે ચલાવવા માટે ડોઝિંગનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ બીજે દિવસે આપણે ખાતર નથી આપવું તો ખાલી વોટર પાણીનો એકલો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તે જ રીતે સાતે દસ સાત દિવસમાં તમારે શું પ્રોગ્રામિંગ કરવું છે એ સેટ કરવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટમાં એનો સ્ટાર્ટ ટાઈમ કે આપણે કેટલા વાગે ચાલુ કરવું છે. તો શેડ્યુલ પ્રમાણે જીબીમાંથી જે સપ્લાય આવતો હોય કે રાત્રે 10 વાગે આવે છે, 24 કલાકનો શેડ્યુલ હોય છે આમાં, એટલે રાત્રે 10 એટલે 22 કલાકે રાત્રે આ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. હવે પ્રોગ્રામ સિલેક્ટ કરવા માટે મેનુ દબાવીશું એટલે ધ સેટિંગ ઓફ પ્રોગ્રામ નંબર 1 હેઝ ચેન્જ. ડુ યુ વોન્ટ ટુ સેવ ચેન્જ? યસ, આ પ્રોગ્રામ જે અમે સેટ કર્યો છે તે બરાબર છે. ઓકે, આ પ્રોગ્રામ સેટ થઈ ગયો. આ રાત્રે 10 વાગે સ્ટાર્ટ થશે આ પ્રોગ્રામ. મેઇન સ્ક્રીન પર આ એક નંબરનો પ્રોગ્રામ આવી ગયો અને બે એક ને બે નંબરના વાલ પહેલી શીટમાં ચાલુ થશે. ખેડૂત મિત્રો, આમ તો ડ્રીપ ઇરિગેશન એ વસ્તુ જે સિસ્ટમ છે એ કોઈ નવી વસ્તુ નવી વાત નથી. 1965થી આ સિસ્ટમ છે, એમનું એક સંશોધન ઇઝરાયલની નેટાફિમ કંપની દ્વારા થયેલું છે. અને અત્યારે જે ગુજરાતની અંદર જે કંઈ કામ કરીએ છીએ ડ્રીપ ઇરિગેશનમાં, એની અંદર અલગ અલગ બધા પાકની અંદર એક આપણે મેન્યુઅલ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે જે ઓપરેશન છે એ આપણે મેન્યુઅલ વાલ્વથીને એ આપણે કરીએ છીએ. કે અલગ અલગ પ્લોટને વાલ આપેલા હોય છે, દરેક પ્લોટને અલગ અલગ વાલવાઇઝ આપણે ઓપરેટ કરીએ છીએ. તો આ એક રેગ્યુલર યુનિટ છે, ફિલ્ટર યુનિટ જેને કહીએ છીએ, કે જેમાં પાણી ફિલ્ટર થઈને ત્યાર પછી ફિલ્ડની અંદર જાય. તો આ અત્યારે રેગ્યુલર સિસ્ટમ છે અને ગુજરાતના બધા ખેડૂતો છે એ રેગ્યુલર ડ્રીપ સિસ્ટમ અત્યારે અપનાવી રહ્યા છે. હવે આ સિસ્ટમથી પાણી આપી શકીએ છીએ અને ખાતર પણ આપી શકીએ છીએ, પણ બધું મેન્યુઅલી છે. હવે ઓટોમેશનની જે હું વાત કરું તો શા માટે આપણે ઇરિગેશન ઓટોમેશન પર જવું જોઈએ? તો ગુજરાતની અંદર લગભગ દર વર્ષે 1-1.5 લાખ હેક્ટરની અંદર માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ખેડૂતો દ્વારા એડોપ્ટ થઈ રહી છે. અને દરેક દિવસ ડે બાય ડે જોઈએ તો લેબર પ્રોબ્લેમ છે એકદમ ક્રુશિયલ થતો જાય છે. અત્યારે લેબર મળતા નથી, જે શહેરી ઉદ્યોગીકરણ વિકાસને કારણે અત્યારે લેબર છે શહેરો તરફ વળ્યા છે, એટલે ખેતરમાં મજૂરોની અત્યારે અછત વર્તાઈ રહી છે. તો આજ નહીં તો કાલ દરેક ખેડૂત મિત્રોએ આ ઇરિગેશન ઓટોમેશન અને ફર્ટિગેશન ઓટોમેશનનો આ જે ઓપ્શન છે એક એડોપ્ટ કરવા જેવો છે. એની અંદર મુખ્ય જે આપણે ફાયદાઓ છે કે પાણી રેગ્યુલર આમાંથી ફિલ્ટર થઈને ત્યાર પછી આખું એક ઓટોમેશન યુનિટ છે. તો ઓટોમેશન યુનિટ શું કરે છે? તો એનું જે ફંક્શન છે, બે ટાઈપના ઓટોમેશન યુનિટ છે. એક ફક્ત ઇરિગેશન ઓટોમેશન છે અને જે નીચે આપેલું છે એ ફર્ટિગેશન ઓટોમેશન છે. ઇરિગેશન ઓટોમેશનથી આપણે જે ફિલ્ડની અંદર વાલ છે એ દરેક વાલને છે બે રીતના એમાં ઓપરેશન છે. એક ટાઈમ બેઝ છે અને બીજું વોલ્યુમ બેઝ છે. ટાઈમ બેઝ ઓપરેશનમાં દરેક વાલ છે એ વાલને ટાઈમ ફિક્સ કરેલો હોય, આપણે પાકની પાણીની જરૂરિયાત પ્રમાણે કે 2 કલાક એક વાલ ઓપરેટ થાય ત્યાર પછી એ વાલ આપણે બંધ થાય અને એના પછીનો બીજા નંબરનો વાલ આપણે ઓપન કરી શકીએ. તો એના માટે આ કંટ્રોલરની અંદર ડેટા ફીડઅપ કરવામાં આવે કે વાલ નંબર V1, V2, V3 એમને કેટલા કેટલા કલાક આપણે ઓપરેટ કરવો છે, કે જે આપણી પાસે 8 કલાક ઇલેક્ટ્રિસિટી અવેલેબલ છે એ ધ્યાનમાં રાખીને આ કંટ્રોલર્સની અંદર ડેટા ફીડ કરવામાં આવે. અને આ કંટ્રોલર્સ છે એ રીતના કમાન્ડ આપે વાલને ઓપન અને બંધ થવાના. તો આ એક ઇરિગેશન કંટ્રોલરની વાત થઈ. એવી જ રીતનું નીચે જે યુનિટ છે એ એમની સાથે જ એટેચ કરેલું છે, એને ફર્ટી કીટ કહીએ છીએ અમે. તો ફર્ટી કીટનું મેઇન ફંક્શન છે ફર્ટિગેશન ઓટોમેશનનું, કે બાજુની જે યુનિટ છે એની અંદર અલગ અલગ 3 ટાંકીઓ આપી છે કે NPK, પાકની જે મુખ્ય તત્વો છે એ તત્વોને પાણીની સાથે મિક્સ કરીને પાકની જરૂરિયાત પ્રમાણે
આપણે એને કઈ રીતના મોકલી શકીએ ઓટોમેટિક, તો એ પીસી અને પીએચ રેશિયો મેન્ટેન કરીને આની અંદર ડેટા ફિટ કરવામાં આવે છે. તો પાણીની સાથે ખાતર મિક્સ થઈને ઓટોમેટિક દરેક છોડને એના મૂળમાં એક સરખું પાણી અને એક સરખું ખાતર મળી શકે, એ આ ઓટોમેશન સિસ્ટમનો મુખ્ય ફાયદાઓ છે. હવે હું તમને એક બ્રીફમાં એ કહું કે ઓટોમેશન સિસ્ટમની જે અગત્યતા છે એની સામે એક કેટલો ખર્ચ આવે છે. તો એની અંદર બે યુનિટ છે, એક 15 વાલની યુનિટ આવે છે જેને કહીએ છીએ કે NMC જુનિયર. તો એનાથી 15 વાલ છે આપણે ઓટોમેટિક ઓપરેટ કરી શકીએ છીએ. એ યુનિટ અંદાજે આપણે લગભગ 1.25 લાખની આસપાસ છે ઇરિગેશન ઓટોમેશન કરી શકીએ છીએ એ યુનિટ દ્વારા. જો આપણે 1 થી 2 હેક્ટરનું ઓટોમેશન કરવું હોય તો આરામથી કરી શકીએ છીએ. અને મોટું યુનિટ આવે છે 64 વાલનું આવે છે, 64 વાલનું. તો 64 વાલ આપણે એનાથી ઓપરેટ કરી શકીએ છીએ. એ મોટા યુનિટનું જે ઇરિગેશન ઓટોમેશન કોસ્ટ છે એ ઇરિગેશન પ્લસ ફર્ટિગેશન સાથે જોઈએ તો અંદાજે 5 લાખનો ખર્ચ છે. તો ખેડૂત મિત્રો જે છે, આપણે ઇન જનરલ 1.5 થી 2 હેક્ટર એરિયા ધરાવે છે ગુજરાતના ખેડૂત મિત્રો, તો એમના માટે છે 1.25 થી 1.5 લાખમાં ઇરિગેશન ઓટોમેશન આરામથી એ લોકો વસાવી શકે છે. અને GGRC લેવલથી પણ આ બાબતમાં ઘણી વખત અહીંયા વિઝિટ થઈ ગયેલી છે આ ફાર્મની, અને આના ઉપર ચર્ચા વિચારણા ચાલે છે. આગળ જતાં ખેડૂતોને આમાં પણ થોડો સબસિડીનો લાભ મળી શકે એવું એક પ્રોવિઝન કરવાની વિચારણા ચાલી રહી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કાસમપુર ગામમાં છીએ, જ્યાં ગોપાલભાઈ પટેલ પોતાની ખેતીમાં ઓછામાં ઓછા માણસોએ વધુ ને વધુ સારી રીતે પાકો લઈ રહ્યા છે. તો તેઓ ખેતી કેવી રીતે કરી રહ્યા છે તે જાણીએ તેમની પાસેથી. ગોપાલભાઈ, સૌ પહેલાં તો એ જણાવો કે તમે ખેતીમાં ઓછા માણસોએ વધુ ને વધુ પાકો લઈ રહ્યા છો, તો એ માટે તમે કઈ કઈ સિસ્ટમ અપનાવો છો? મિકેનિઝમ દરેક, ખાસ કરીને ખાતર પાણી ડ્રીપથી આપવું, એટલે જેમાં લેબર બચી જાય છે. પેસ્ટિસાઇડ્સના ઉપયોગમાં પણ મિકેનિઝમ આવ્યું છે, ટ્રેક્ટર સ્પ્રેયર છે, ગન સ્પ્રેયર છે. મુખ્ય લેબરની જરૂર માલ લેવા માટે પડે છે, અને તેમાંય શક્ય હોય ત્યાં સુધી મિકેનિઝમનું અમે સંશોધન હાલમાં કરી રહ્યા છીએ. પારંપરિક ખેતી જેવી કે કપાસ છે, શેરડી છે, દિવેલા છે વગેરેનો મુખ્યત્વે પાક અહીંયા લેવામાં આવે છે. અચ્છા, આમાં તમે હમણાં ડ્રીપ ઇરિગેશનમાં કંઈક ઓટોમેટિક સિસ્ટમ લગાવેલી છે, તો એ ઓટોમેટિક સિસ્ટમ શું છે? એ ઓટોમેટિક સિસ્ટમ એટલે ડ્રીપ ઇરિગેશન પછીનું એક સ્ટેપ છે, કે જેમાં 15 દિવસના ખાતર અને પાણીના પ્રોગ્રામ પાકની જરૂરિયાત પ્રમાણે નેટાફિમ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા છે, અને અમે આટલા વર્ષોના અનુભવ લીધેલા છે એના આધારે નક્કી કર્યા છે. તે પ્રમાણે ખાતર અને પાણી પાકની જરૂરિયાત પ્રમાણે 15 દિવસ સુધીનું પ્રોગ્રામિંગ કોમ્પ્યુટરમાં કરી દેવામાં આવે છે, અને તે પ્રમાણે ડે હોય કે નાઇટ શિડ્યુલ હોય, કરંટના શિડ્યુલ પ્રમાણે તે સમયે સમયે તેને પહોંચાડે છે આ સિસ્ટમ. અને આને નેટાફિમ કંપનીએ NMC જુનિયર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું છે, જેના દ્વારા આ શક્ય બન્યું છે. અચ્છા, તમને આ સિસ્ટમ લગાવવા માટેનો વિચાર શા માટે આવેલો? સિસ્ટમ ખાસ કરીને તો એક સરખા જથ્થામાં એને જોઈતા પ્રમાણમાં પાણી અને ખાતર મળે તે માટે અમારા નેતાફીમના નજીકના ડીલરશ્રી જોડે મેં વાત કરી કે ભાઈ આ રીતનું આવું કોઈ સાધન આવે છે? તો તેને કહ્યું હા આવે છે, ઇઝરાયલમાં આવું સાધન વિકસ્યું છે. એટલે તેઓએ અંગત રસ લે અને મારા ફાર્મ ઉપર એ સિસ્ટમ નાખી આજે લગભગ છેલ્લા 5 વર્ષથી હું એ સિસ્ટમ પ્રમાણે કામ કરી રહ્યો. એ સિસ્ટમમાં બીજા હજુ 16-17 ફંક્શન છે, પરંતુ ખાસ ખાતર અને પાણીનું ફંક્શન જેનો મહત્તમ ઉપયોગ હાલમાં હું મારા ફાર્મ ઉપર કરી રહ્યો છું. અચ્છા, તમારા ફાર્મ ઉપર તમે ઓટોમેટિકલી ડ્રીપ ઇરિગેશન ચલાવો છો, પરંતુ તમે ફાર્મમાં હોવ ત્યારે જ આ ડ્રીપ ઇરિગેશન ઓપરેટ કરી શકાય, કે તમે ફાર્મની બહાર હોવ અને અહીંયા એની રીતે કામ થાય એવું શક્ય છે ખરું? ના ના, મારી ફાર્મમાં હાજરી જરૂરી નથી. હું 15 દિવસે એકવાર માત્ર 10 થી 15 મિનિટમાં ખાતર અને પાણીના પ્રોગ્રામ બનાવી દઉં છું, એટલે તે પ્રમાણે પછી પ્રોગ્રામ ચાલતા હોય છે. મારી હાજરીની જરૂર નહીં, માત્ર કરંટ હાજર હોવો જરૂરી છે, સપ્લાય, કે જેના આધારે એ મશીન વર્તણૂક કરતું હોય છે, કે દરેકના ખાતર પાણી નક્કી હોય છે તે પ્રમાણે એ પહોંચાડી જ દે છે, મારી હાજરીની કોઈ જરૂર નથી રહેતી. અચ્છા, આ અત્યારે મોબાઈલ અને ઇન્ટરનેટનો જમાનો છે, તો એ તમારી સિસ્ટમમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે છે? આ સિસ્ટમને ઇન્ટરનેટના માધ્યમથી જોડવામાં આવે, એમાં એ ડિવાઇસ આપેલી છે, તો આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએથી આ સિસ્ટમ ઓપરેટ કરી શકાય છે, એમાં ફિઝિકલી પ્રેઝન્ટ રહેવાની કોઈ જરૂર રહેતી નથી.
અચ્છા, અને આ સિસ્ટમમાં કઈ પ્રોબ્લેમ થાય તો તમને કેવી રીતે ખબર પડે છે? સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય તો પહેલાં પહેલાં તો એને પર સ્ક્રીન પર ઇન્ડિકેશન આવે છે અને ફાર્મ ઉપર આપણને ખબર પડી જાય કે ભાઈ આ ફાર્મ ઉપર પાણી આવ્યું કે નહીં, ખાતરની ટેન્ક ચાલી કે નહીં, ખાતર એને ઉઠાયું કે નહીં, એ પ્રાથમિક દ્રષ્ટિથી ખબર પડી જાય એટલે તરત જ અમે અમારા એજન્ટને ફોન કરીએ અને એક બે દિવસમાં આવી અને એઝ અર્લી એઝ પોસિબલ એ લોકો આવીને પ્રશ્ન સોલ્વ કરે છે. અચ્છા, તમે આ સિસ્ટમ લગાવી પછી તમારા પાકમાં તમને કેટલો ફાયદો જણાય છે? સિસ્ટમ લગાવ્યા પછી ખેતીના 6-7 ફેક્ટર છે, ખાતરનું, પાણીનું, લેબરનું, દરેકમાં 30%થી વધુનો ડિફરન્ટ મેં નરી આંખે અનુભવ્યો છે અને મારું તો એવું માનવું છે કે આગામી સમયમાં આ લેબરના પ્રોબ્લેમને લઈને ખેતી જો સફળ રીતે કરવી છે અને ઉત્પાદન વૃદ્ધિ વધારવી છે તો આ નેટ્રાફિમ કંપનીની આ સિસ્ટમ અપનાવવી ફરજિયાત છે મારા દ્રષ્ટિકોણ મુજબ. અચ્છા, પહેલા તમે જે સિસ્ટમ લગાવેલી એની પહેલા તમારે કેટલા મેન પાવર ની જરૂર હતી અને હવે કેટલી જરૂર પડે? સિસ્ટમ લગાયા પહેલા હું લગભગ 25-30 લેબર ડેલી મારે જોઈતા હતા કે પાણીના દાળિયા કરવા માટે, ખાતર નાખવા માટે. હવે એ બધું કામ તે સિસ્ટમ કરી રહી છે એટલે હાલમાં લગભગ 6-7 જ લેબર મારે આખા વર્ષમાં જરૂર પડે છે. આ સિસ્ટમથી બીજા કયા કયા ફાયદા થાય છે? મેન પાવર તો ઘટે જ છે, એના ઉપરાંતના કયા ફાયદા? સિસ્ટમથી મેઇન પ્લસ પોઈન્ટ ક્વોન્ટિટી ક્વોલિટી ક્રોપની વત્તા ક્રોપ લાઈફ સાયકલ જે હોય છે એના કરતાં 2-3 ગણું વધી જાય છે. એ દરમિયાનમાં તમને વધુ ફળ, વધુ ફૂલ, કપાસ કે જે સ્ટાર્ટિંગમાં ઉગાડે હોય એનું આયુષ્ય પૂરું થતા છેક સુધી એનું પરફોર્મન્સ એવું વારે વારે નવા ફળ આવ્યા કરે છે ને ઉત્પાદન તમારું વધે છે. અચ્છા, સિસ્ટમમાં તમને જ્યારે સ્ટાર્ટ કરેલી ત્યારે કોઈ પ્રોબ્લેમ આવેલા ખરા? હા, સિસ્ટમ સ્ટાર્ટ કરી ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવેલા કે હવે ખાતર કેટલું આલવું, કેવી રીતે આલવું, પાણી કેટલું આલવું, એની જરૂરિયાત શું છે. પણ નેટ્રાફિમ કંપનીના એગ્રોનોમિસ્ટ અને એજન્સીના અમારા ડીલર પોતે ખૂબ રસ લે અને મને એ વાતની ટ્રેનિંગ આપેલી, પુનાથી અને એન્જિનિયરો બોલાવી અને અમને શીખવાડ્યું કે કઈ રીતે સિસ્ટમ ઓપરેટ કરવી, કઈ રીતે શું કરો, ડગલે ને પગલે તમામ માહિતી અમને નેટ્રાફિમ કંપનીના ડીલરે આપી છે. આ બધી માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ હતા ગોપાલભાઈ કે જેમણે જણાવ્યું કે ખેતીમાં યંત્રોના ઉપયોગથી વધુ ને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કેમેરામેન યોગેશ દસાડિયા સાથે પ્રજ્ઞા બાલસરા, VTV, કાસમપુર. જે નેટાફિમ કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અરુણભાઈ વિરમગામા કે જે આ ઓટોમાઇઝેશન સિસ્ટમની માહિતી આપશે. સર, પહેલા તો એ જણાવો કે આ સિસ્ટમ ઓપરેટ કેવી રીતે થાય છે? આમ જોઈએ તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે એ આપણે જે અહીંયા અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે એમાં મેન્યુઅલ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એમનું વેચાણ ઘણું બધું થઈ ગયેલું છે. હવે ઓપરેશનની જ્યાં સુધી વાત કરીએ તો મેન્યુઅલ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં અલગ અલગ પ્લોટમાં વાલ આપેલા હોય છે અને એ વાલ ચાલુ બંધ કરવા માટે આપણે માણસ દ્વારા ચાલુ બંધ કરી શકીએ છીએ. જ્યારે ઓટોમેશન સિસ્ટમ છે તો અમારી પાસે નેટાફિમનું NMC જુનિયર અને NMC પ્રો એવા બે કંટ્રોલર છે. આ બંને કંટ્રોલર્સ જે છે એ ફિલ્ટર યુનિટ પાસે ફિટ કરવામાં આવે છે અને એમને જે વાલ્સ છે ફિલ્ડની અંદર એ ઇલેક્ટ્રિક ઓપરેટેડ વાલ એમનું નામ છે એક્વાનેટ વાલ. તો એ વાલને કેબલ દ્વારા આ કંટ્રોલર સાથે એટેચ કરવામાં આવે છે અને કંટ્રોલર દ્વારા જે કમાન્ડ આપવામાં આવે એ પ્રમાણે વાલ ચાલુ બંધ કરી શકાય છે. તો આ રીતનું એક ઓટોમેટિક આપણે ઇરિગેશન આપી શકીએ છીએ. અચ્છા સર, આ જે તમે સિસ્ટમ છે એનો ખર્ચ કેટલો થાય છે? ઓટોમેશન સિસ્ટમમાં ઘણા બધા યુનિટ છે, નાના યુનિટથી લઈને મોટા યુનિટ સુધી. તો ખર્ચની બાબતમાં વાત કરીએ તો અંદાજે 1 લાખથી લઈને 12 લાખ રૂપિયા સુધીના અલગ અલગ યુનિટ આવે છે. કોઈ ખેડૂત 1 હેક્ટરમાં ઓટોમેશન કરી શકે છે, કોઈ 5 હેક્ટરમાં કરી શકે છે. તો એ પ્રમાણે 1 લાખથી 12 લાખ સુધીના ખર્ચમાં ઇરિગેશન ઓટોમેશન અને સાથે સાથે ફર્ટિગેશન ઓટોમેશન આ બંને ઓટોમેશન થઈ શકે છે. અચ્છા, આના માટે કોઈ સબસિડી મળે છે? હાલની તકે તો ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા જે GGRC આ મોડ્યુલમાં કામ કરે છે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના પ્રમોશનમાં, તો ઓટોમેટિક જે ઇક્વિપમેન્ટ્સ છે ઓટોમેશનના એના પર અત્યારે કોઈ સબસિડી નથી. પણ અમે એઝ એ લીડર સપ્લાયર તરીકે નેટાફીમાં એક પ્રપોઝલ મૂકેલી છે GGRCને. GGRCના ઓફિસરો પણ આવા જે સિસ્ટમ અમે
અત્યારે ગુજરાતમાં લગભગ 8-10 જગ્યાએ ઇન્સ્ટોલ કરેલી છે, તો ત્યાં એ લોકોએ વિઝિટ કરેલી છે અને વિચારણા હેઠળ છે. હું એવું સજેસ્ટ કરીશ કે ગુજરાત ગવર્મેન્ટ આની અંદર જો ખેડૂતોને થોડો રાહત કરી આપે એઝ એ સબસિડી તરીકે, તો વધારેમાં વધારે ખેડૂતો આ સિસ્ટમનો ઉપયોગ કરતા થશે. અચ્છા, સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ થાય તો કંપની તરફથી કેવી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે? આજે અમારું આને અમે મેઇનલી CMT કહીએ છીએ, CMT પ્રોડક્ટ એટલે ક્રોપ મેનેજમેન્ટ ટેકનોલોજી. તો નેટાફીમાં ક્રોપ મેનેજમેન્ટ ટેકનોલોજી માટે એક અલગ યુનિટ છે અને એની અંદર પૂરતો સ્ટાફ છે. તો આવા જે કોઈ યુનિટ અમે લગાવેલા છે એમાં કોઈ પણ જગ્યાએ ખેડૂતોને કંઈ પણ તકલીફ પડે તો જેવો ખેડૂતનો મેસેજ મળે છે તો વિધિન 24 અવર્સ અમારા ટેકનિકલ એક્સપર્ટ ત્યાં જઈને ખેડૂતોને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી આપે છે. સિસ્ટમના ફાયદા કયા છે? આમ જોઈએ તો ઓટોમેશન સિસ્ટમ હાલની તકે જોઈએ તો આગળનો જે સમય છે એ જોતાં લેબર પ્રોબ્લેમ છે એ દિવસે દિવસે વધતો જાય છે. તમે જોઈ રહ્યા છો ખેતીવાડીમાં આપણે માણસો જે છે હાર્વેસ્ટિંગ કરવા માટે કે કંઈ પણ પાણી વાળવા માટે આ માણસો અત્યારે અવેલેબલ નથી. એક વર્ષ પહેલાંની સૌરાષ્ટ્રની સિચ્યુએશન જોઈએ તો મેં સાંભળેલું છે ખેડૂતોએ જાતે બધા પોતાના કુટુંબને લઈને કપાસ ઉતારેલા છે, કારણ કે ભાવ એટલા સારા હતા અને લેબર મળતા નહોતા. તો આ લેબર પ્રોબ્લેમ છે એ સૌથી પહેલો આઇડેન્ટિફાઈ જો આપણે એને શોર્ટ આઉટ કરવું હોય આ પ્રશ્નને તો ઓટોમેશન છે એની ઘણી જ બધી અગત્યતા છે. આ ઉપરાંત બીજું અત્યારે જે પાવર શિડ્યુલ છે, તો પાવર શિડ્યુલ છે એમાં વીકલી પાવર શિડ્યુલ છે, એક વીક ડે ટાઈમ આવે છે, એક વીક નાઇટ ટાઈમ પાવર આવે છે. તો નાઇટમાં જ્યારે પાવર હોય ત્યારે ખેડૂતોએ સતત ત્યાં હાજર રહીને પાણી આપવું એ મુશ્કેલ બાબત છે. તો એવા સમયે જો ઓટોમેશન ઇક્વિપમેન્ટ આપણી પાસે હશે તો એની અંદર ડેટા ફીડઅપ કરીને ફાર્મર આરામથી ઘરે જઈને ઊંઘ લઈ શકશે. તો આ ઘણી બધી અગત્યની વસ્તુ છે આગળના સમયને ધ્યાનમાં રાખવા. આ બધી માહિતી આપવા બદલ આપનો આભાર. આભાર. તો આ હતા નેટાફીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અરુણભાઈ વિરમગામા કે જેમણે સિસ્ટમની માહિતી આપી હતી. કેમેરામેન યોગેશ દસાડિયા સાથે પ્રજ્ઞા બાલસરા, VTV કાસમપુર. આજે અનેક ખેડૂતો એવા છે કે જેઓ વિવિધ કારણોસર શહેરોમાં વસે છે, જ્યારે તેમની ખેતીની જમીન ગામડાઓમાં છે, જેથી તેઓને ખેતી કરવા માટે અને રહેવા માટે બે અલગ અલગ જગ્યાને બેલેન્સ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે જો તેવી આવી ઓટોમાઇઝેશન જેવી સિસ્ટમ્સ અપનાવે તો તેમની ખેતી સરળતાથી થઈ શકે છે અને